વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. અમારી સંસ્થા દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે, જે પ્લે સ્ટોરમાં તમને ઉપલબ્ધ મળશે, યુથ એજ્યુકેશન કરીને. એ એપ્લિકેશનમાં તમે ધોરણ છથી લઈ ધોરણ 12 સુધીના તમામ વિષયના તમે આવા વિડીયો લેક્ચર જોઈ શકો છો અને શીખી શકો છો. આ ઉપરાંત તેમાં જૂના બોર્ડના પ્રશ્નપત્ર હોય, કોઈ આઈએમપી સવાલ હોય, અથવા તો કાંઈ પણ બહારની જાણકારી હોય, જનરલ નોલેજ હોય, તે પણ તમને તેમાં ઉપલબ્ધ રહેશે. આજે આપણે જોઈશું પારિભાષિક નંબર 6, મિલકતો. મિલકતો કોને કહેવાય? તો કે મિલકતો એટલે જે વસ્તુ ખરીદવાનો ઉદ્દેશ વેચાણ કરવાનો ન હોય, પરંતુ ધંધામાં કામ માટે વપરાતો હોય તેવી વસ્તુને મિલકત કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ લઈએ તો કે કરિયાણાનો વેપારી ઘઉંની ખરીદી કરે છે તો એ વેચાણ કરવા માટે કરે છે, ચોખાની ખરીદી કરે તો એ વેચાણ કરવા માટે ખરીદે. પરંતુ કરિયાણાનો વેપારી ફ્રીજની ખરીદી કરે અથવા તો ફર્નિચરની ખરીદી કરે તો એ ફ્રીજ અને ફર્નિચર તે વેચાણ કરવા માટે ઉપયોગ કરતો નથી, પરંતુ એ ધંધામાં રાખી તેનો ઉપયોગ કરવા માટે એ ફ્રીજ અને ફર્નિચરનો ઉપયોગ કરે છે, જેથી એના માટે એ કહેવાય છે મિલકત. ફરી વખત જોઈએ તો કે મિલકત એટલે કે જે વસ્તુ ખરીદવાનો ઉદ્દેશ એનું વેચાણ કરવાનો હોતો નથી, પરંતુ તેનો ઉપયોગ કરવાનો હોય અથવા તો વાપરવાનો હોય તેવી વસ્તુને કહેવાય છે મિલકત. મિલકત જોઈએ તો કે ત્રણ પ્રકારની હોય: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. બિનચાલુ મિલકતમાં બે પ્રકારની મિલકત મળશે: દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત, જ્યારે ચાલુ મિલકતમાં પ્રવાહી મિલકત અને છેલ્લે અવાસ્તવિક મિલકત. આપણે પ્રથમ જોઈએ અને પારિભાષિક નંબર 7, બિનચાલુ મિલકત. આની અગાઉમાં જવાબદારી દેવું એમાં આપણે જોઈ ગયા કે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં હતું કે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે, અને બિનચાલુ જવાબદારીમાં હતું 1 વર્ષથી વધુના સમયગાળા માટે જે જવાબદારી ઉદ્ભવે એવું હતું. અહીંયા પણ જોઈએ તો કે બિનચાલુ જવાબદારી, જે મિલકતનો ઉપયોગ ધંધામાં લાંબા સમય માટે થઈ શકે તેવી મિલકતને કહેવાય છે બિનચાલુ મિલકત. જવાબદારીમાં પણ એમ જ હતું કે એક વર્ષથી વધારે તો બિનચાલુ જવાબદારી. એની જેમ જ બિનચાલુ મિલકતમાં પણ જે મિલકતનો ઉપયોગ ધંધામાં લાંબા સમય માટે થઈ શકે તેવી મિલકતને કહેવાય બિનચાલુ મિલકત. આવી મિલકતોનું બીજું નામ પણ આપેલું છે: સ્થિર મિલકત, કાયમી મિલકત કે લાંબા ગાળાની મિલકત તરીકે પણ ઓળખાય છે. બિનચાલુ મિલકત કયો કે સ્થિર મિલકત કયો કે કાયમી મિલકત કયો કે લાંબા ગાળાની મિલકત કયો, બધું એક જ સરખું. દાખલા તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, વાહન એવું ઘણું બધું હોઈ શકે જે બિનચાલુ મિલકતમાં આવે છે. બિનચાલુ મિલકતમાં પાછા બે પ્રકાર હતા: દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. એમાં પહેલું દ્રશ્ય મિલકત જોઈએ તો કે જે મિલકત જોઈ કે સ્પર્શી શકાય છે એવી મિલકતને કહેવાય દ્રશ્ય મિલકત. ઉદાહરણ આપેલું છે: જમીન, મકાન, યંત્ર, કાંઈ પણ હોય એને સ્પર્શી શકાય છે. જ્યારે બીજું છે અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકતમાં જે મિલકતને જોઈ કે સ્પર્શી શકાતી નથી તેવી મિલકતને કહેવાય છે અદ્રશ્ય મિલકત. ફોર એક્ઝામ્પલ, આ 4 મોસ્ટ ઓફ આપણને પૂછાતું હોય છે ધોરણ 11 અને 12માં: પાકડી, પેટન્ટ્સ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક, જેના વિશે માહિતી આપણે અગાઉ જોઈશું. થેન્ક યુ.